પી ગમે દોરો બરાબર પી ગમે કોઈ માપનો તમે લઈ લીધો છે અંદાજિત માપનો બરાબર લઈ લીધો હવે શું કરવાનું એ રીતે તમારે એની નકલ કરવાની છે બીજું દોરવાનું છે હવે જોઈએ શું કરશું પેલા એક લંબાઈ જાણતા નથી તેવું આપણે પીક્યુ દોરી લીધું આપણને પી નું માપ ખબર જ નથી આપણે દોરી લીધું હવે નીચે શું કરવાનું એક રેખા એલ દોરો રેખા એલ દોરી રેખા એલ ઉપર આપણે નામ આપી દો એ શું નામ આપ્યું એ પરિકરની અણી છે પી બિંદુ ઉપર મૂકી અને પી થી ક્યુ કેટલું માપ છે ને એટલું જોયું પરિકરની અણી પી ઉપર રાખવાની અને પરિકરની જે પેન્સિલનો ભાગ હોય ક્યુ સુધી રાખો અને માપ કરો કે કેટલું માપ છે એટલે આપણે માપ જોઈ લીધું હવે એ જ માપ અહીંયા નીચે જ્યાં આપણે એ નક્કી કર્યો તો એ ઉપર તમે પરિકરની અણી રાખો અને એ જ માપ સીધું શું કરો તમે એક ચાપ લગાઈ લો ચાપ લગાવો છો તેને નામ શું આપો બી બરાબર રેખા એલ પર એ બી એ પીક્યુ જેટલો જ રેખાખંડ દોરેલો છે એવું કહી શકીએ હવે એ જ રીતે આપણે જોઈએ બીજી બીજામાં શું કે કોઈ રેખાખંડ બી આપેલો છે કોઈ રેખાખંડ એમ કે છે કે તમને એ બી આપેલો છે જેની લંબાઈ કેટલી કે છે તમે કોઈ જાણતા નથી તમને એની કોઈ લંબાઈ આપણે જાણેલી નથી આપણે એની લંબાઈ જાણવાની છે તો જેથી કરીને લંબાઈ જાણતા નથી તો તેની લંબાઈની બોમણી કરતા હોય તેવા રેખા ખંડ પી ગયું રચો કરવાનું કોઈ પણ માપર જ નથી ખ્યાલ નથી એવો શું એ બી લઈ લેશું એ બી આપણે જોઈ રહ્યું એ ડ્રો કરેલો છે એથી બી નું માપ કે જે આપણને કોઈ જાતનું માપ ખબર નથી અંદાજિત માપ લઈ લીધું એ દોર્યો પછી શું કરશું એક રેખા આપણે દોરવાની રેખાને શું નામ આપશું એલ શું નામ આપશું એલ એનું ઉપર કોઈ પણ અહીંયા જગ્યાએ આપણે શું બિંદુ નક્કી કરી લેવાનું એને નક્કી કરીને આપણે નામ બિંદુ બિંદુ પી પી આપ્યું અણી વડે શું કરવાનું પરિકરની અણી છે અહીંયા એ એ ઉપર ઉપર રાખવાની રાખવાની ક્યાં અણી એ ઉપર રાખી અને એ થી બી સુધીનું માપ લેવાનું પરિકરને ખોલતું જવાનું બરાબર એ ઉપર પરિકરની અણી રાખી અને એથી શું કરવાનું આપણે પરિકરની મદદથી મેઝર કરતું જવાનું ખોલતું જવાનું જ્યાં સુધી પેન્સિલની અણી બી ને ટચ ના થાય

ચાપ જ્યાં છેદે છે તેને શું નામ આપી દો સી શું નામ આપવું સી વરી પરિકરનું માપ તેટલું જ રાખી પરિકરની અણી સી બિંદુ એથી પાછી જમણી બાજુએ એક ચાપ લગાવવાની છે જોઈ શકો છો ફરી પાછું શું કરવાનું જે માપ હતું એ માપનું કોઈ ફેરબદલી નથી કરવાની પરિકરને સી બિંદુ ઉપર રાખી ફરી એ જ માપની પાછી ક્યુ ઉપર એક ચાપ લગાવવાની છે ક્યુ ઉપર એક ચાપ લગાવી લ્યો ક્યુ ઉપર ચાપ લગાવી હવે ત્યાર પછી આપણે જોઈએ ક્યુ પર ચાપ લગાવી અને હવે જોઈએ આપણે પેલા એક માપ લીધું ક્યુ લીધું તું પી થી સી નું માપ લીધું પી થી સી નું માપ લીધું એને એ જ માપ આપણે શું કર્યું સી થી નું માપ લીધું સી થી નું માપ લીધું એટલે શું થયું એ ડબલ થઈ ગયું એટલે આમાં આપણે કહી શકીએ પીક્યુ એવો રેખાખંડ છે કે જેની લંબાઈ લંબાઈ કરતાં બે ગણી છે હોય કે પીક્યુ બરાબર ટુ એ બી કહી શકીએ કેમ કે ડબલ કર્યું એટલા માટે ટુ એ કહી શકીએ છે બરાબર આ સ્વાધ્યાયમાં તમારે બે જ રચના આપેલી છે એટલે આપણે અહીંયા સુધીનું જ જોવાનું રહેશે ખાસ કરીને તમારે પેન્સિલ પરિકર સ્કેલનો ઉપયોગ કરી ને પછી જ દાખલા કરવાના રહેશે જાતે જાતે દોરી લેવાનું રહેશે નહીં અને તમારી બુકમાં વ્યવસ્થિત રીતે બધું લખાણ કરજો થેન્ક યુ